ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શ્રવણ ચોકડી પર રૂપિયા 80 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાની મંજૂરી આપવામાં આવતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેને આવકારવા સાથે તેઓની રજૂઆતને સફળતા મળી હોવાથી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શ્રવણ ચોકડી વિસ્તારમાં શાળાઓ, શોપિંગ સેન્ટર સહિત 100થી વધુ સોસાયટીઓ આવેલી છે. દહેજ ઔદ્યોગિક વિસ્તારને જોડતા આ રોડ પરથી અનેક નાના મોટા વાહનોની અવર જવર થતી રહેતી હોય. અકસ્માતોમાં નિર્દોષના જીવ પણ ગયા છે. વાહન વ્યવહારથી સતત ધમધમતા આ રોડ પર આવેલ શ્રવણ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે ભાજપાના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત ભાજપાના આગેવાનોએ રજૂઆત કરી હતી, જે સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફ્લાયઓવર બનાવવા માટે ₹80 કરોડની મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવતા ભરૂચ ભાજપા દ્વારા આતશબાજી કરવા સાથે મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારનો તમામ લોકોનો આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આજે ખુશી અને આનંદમાં છે અને ફટાકડા પૂરી અને પેંડા વેચીને એમનો આભાર વ્યક્ત કરે છે. અને ખાસ કરીને આદરણીય દુષ્યંતભાઈ પટેલે જે રીતે ભરૂચના વિકાસ માટે ગુજરાત સરકારની અંદર જે પ્રશ્ન ઉઠાવીને એક પછી એક, એ માટેરિયા તળાવ હોય, ફ્લાયઓવર હોય કે ગોલ્ડન બ્રિજની બાજુનું હોય, પૂરી ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે ફરીથી દુષ્યંતભાઈ અને આખા ગુજરાત સરકારની ટીમનો આભાર માને છે. અને આ બહુ મોટી સમસ્યા હતી આ વિસ્તારની અંદર. આપણે ભૂતકાળમાં જોયેલું કે કેટલા આ વિસ્તારમાં 5-7 સ્કૂલો આવેલી છે અને એક્સિડન્ટો થતા હતા. તો આવનારા દિવસોમાં ફ્લાયઓવર બનવાથી આ વિસ્તારની પ્રજાનો બધી સમસ્યાનો હલ થવાનો છે. બીજી બાજુ શ્રવણ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની માંગણી સાથે ભરૂચ કોંગ્રેસ દ્વારા પણ ધરણા આંદોલનો અને અહેમદ પટેલ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. સરકાર દ્વારા શ્રવણ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજની મંજૂરી આપવામાં આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત અન્ય અગ્રણીઓએ ખુશી વ્યક્ત કરી આંદોલનમાં સાથ આપનાર શાળાના બાળકો સહિત પ્રજાજનોનો આભાર માનવા સાથે વહેલી તકે આ ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી. જ્યારે ઓવરબ્રિજની ખાસ જરૂરિયાત હતી અને સરકાર દ્વારા કોઈપણ જાતનો ધ્યાને ન લેતા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા, તમામ તાલુકાના આગેવાનો દ્વારા કોંગ્રેસના એક પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યાંના સ્થાનિક લોકોની માંગણી હતી, સ્કૂલના બાળકોની માંગણી હતી, એ વિસ્તારના લોકોની માંગણી હતી, સમગ્ર ભરૂચ જિલ્લાના લોકોની આ બ્રિજ માટેની માંગણી હતી. ત્યાં સ્કૂલના ભણતું બાળક પણ એક કહેતું હતું કે પપ્પા, મારે સ્કૂલે સાયકલ લઈને જવાતું નથી, મને મોટા વાહનોનો ડર લાગે છે, અકસ્માત થવાનો ડર લાગે છે. આ સાથે તે સ્કૂલના બાળકો પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપવાસના કાર્યક્રમોમાં 8-8 કલાક સુધી આ બાળકો પણ જોડાયેલા હતા. આ બ્રિજ મંજૂર કરવા માટે આદરણીય રાજ્યસભાના સાંસદ એવા આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિનું એક ડેલિગેશન મળેલું હતું, એમને રજૂઆત કરેલી હતી. આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિને કહેવામાં આવેલું હતું અને રજૂઆત પણ કરવામાં, એમને યોગ્ય જગ્યાએ રજૂઆત પણ કરેલી હતી કે આ બ્રિજ વહેલી તકે બની શકે, વહેલી તકે મંજૂર થઈ શકે એ માટે આદરણીય અહેમદભાઈ પટેલે પણ સરકારમાં રજૂઆત કરેલી હતી. ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવનાર દિવસની અંદર વહીવટીય તંત્ર દ્વારા આ બ્રિજ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી ભરૂચ જિલ્લાના તમામ લોકો આશા રાખીએ છીએ. ભરૂચના વિકાસ કાર્યો માટે શાસક અને વિપક્ષ તેમની ભૂમિકા ભજવી પ્રજાકીય સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત રહે તે ઇચ્છનીય છે.